સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આગમન થયા બાદ એક ભવ્ય રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત જોવા મળ્યા હતા. ત્યારે આ રોડ શોનું આયોજન ચોટીલા આણંદપર રોડ ઉપર આવેલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતેથી યોજવામાં આવ્યા બાદ ખુલ્લી કારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ચોટીલા બેઠકના ઉમેદવાર રાજુભાઈ કરપડાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શોનું આયોજન કરવામાં આવતા લોકોમાં આમ આદમી પાર્ટીનો વિશ્વાસ બનાવી રાખવા અને ચોટીલા વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજુભાઈ કરપડા અને વઢવાણ બેઠકના ઉમેદવાર હિતેશભાઈ બજરંગ સહિત ધાંગધ્રા, દસાડા અને લીંબડી બેઠકના ઉમેદવારોને જીતાડવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચોટીલામાં મા ચામુંડમાતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં યોજાતા રોડ શોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો. આમ ચોટીલા ખાતે યોજાયેલ રોડ શોમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આમ તો જ્યારથી ચોટીલા વિધાનસભાના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી એની પહેલાં પણ ચોટીલા વિધાનસભાના દરેક મતદારોએ એક સંકલ્પ કરી લીધેલો જ હતો કે આવનાર સમયમાં ખરેખર પરિવર્તન લાવવું છે. શિક્ષણ અને આરોગ્યની જે રાજનીતિ કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના માનનીય રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે ચોટીલા વિધાનસભાના મૂળી થાન અને ચોટીલા ત્રણેય તાલુકા જોડાઈ ગયા છે. જ્યારે ગામડાઓમાં અમે પ્રચાર કરવા જઈએ છીએ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળે છે. આજે પણ આપ જોઈ શકો છો કે આ પરિવર્તનની જે રેલી હતી એને આજ મહારેલીમાં પરિવર્તિત આજે ચોટીલા વિધાનસભાની જનતાએ કરી છે. અત્યાર સુધી લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો એટલે લોકો કંટાળીને ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં જાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ચોટીલા વિધાનસભાના એક પણ ગામમાં ખેડૂતને આજે સિંચાઈનું પાણી નથી મળતું, જેના કારણે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. આજે કેજરીવાલજીએ જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે આ ચોટીલા વિધાનસભાના દરેક ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે.